કોમ્યુનિકેશન સ્કિલ એટલે કે પ્રત્યાયન કૌશલ્ય આ કૌશલ્યની એક એવા પ્રકારની થિયરી છે જે કહે છે કે તમે જે બોલો છો તેનો અર્થ તમારા બોલેલા શબ્દોમાં નથી પણ સામે જે માણસ સાંભળે છે તેના મનમાં થતા અર્થઘટનમાં છે આપણે જે જોઈએ છીએ તે કેવું છે તેનું અર્થઘટન થાય ત્યારે આપણે શું જોઈએ છીએ તેનો ખ્યાલ આવે છે ઉમાશંકરભાઈએ સુંદર વાત કરી છે દેનાર તો દે નયનો જ માત્ર શું દેખવું તે કથવા પાત્ર નયન મળ્યા તેથી શું જોવું તે વિવેક આપણા ઉપર છૂટ્યો છે ક્યાં સૌંદર્ય છે અને ક્યાં કુરૂપતા છે ક્યાં દિવ્યતા છે ને ક્યાં અશ્લીલતા છે આ બધું જ આપણા મનના અર્થઘટન ઉપર છે હકીકતમાં સૌંદર્ય વસ્તુમાં નથી હકીકતમાં કુરૂપતા એ વ્યક્તિમાં નથી મારી આંખમાં છે મારી દૃષ્ટિમાં છે જે ભાવથી હું એ વસ્તુને કે વ્યક્તિને જોઈ રહ્યો છું તેમાં છે સૌંદર્ય તથા કુરૂપતાની દેવીઓને જ્યારે પરમાત્માએ બનાવી અને તેઓ પૃથ્વી ઉપર ઉતરી ત્યારે એક સરોવરના કિનારે વસ્ત્રો મૂકીને બંને નહાવા ગઈ સ્વભાવ પ્રમાણે સૌંદર્યની દેવીને ખબર પણ નહોતી કે એના વસ્ત્રો બદલાઈ જશે વાસ્તવમાં સૌંદર્યને પોતાના વસ્ત્રોની જાણ પણ નથી હોતી સૌંદર્યને પોતાના દેહનું પણ ભાન નથી હોતું માત્ર કુરૂપતાને દેહનું ભાન હોય છે માત્ર કુરૂપતાને વસ્ત્રોની ચિંતા હોય છે કેમ કે કુરૂપતા વસ્ત્રો તથા દેહની વ્યવસ્થા દ્વારા સ્વયંને છુપાવવાની કોશિશ કરે છે સૌંદર્યની દેવી સરોવરમાં સ્નાન કરતાં કરતાં દૂર નીકળી ગઈ અને ત્યારે જ કુરુપતાની દેવીને લાગ મળ્યો એ બહાર આવી એણે સૌંદર્યની દેવીના વસ્ત્રો પહેરી લીધા અને પહેરીને ચાલતી થઈ ગઈ જ્યારે સૌંદર્યની દેવી બહાર આવી તો ઘણી નવાઈ પામી એના વસ્ત્રો નહોતા અને ચોતરફ અવર જવર ચાલુ થઈ ગઈ હતી કુરુપ્તાની દેવી એના વસ્ત્રો લઈને ભાગી ગઈ હતી એટલે લાછાર બનીને એને કુરૂપતાના વસ્ત્રો પહેરી લેવા પડ્યા અને સિરિયન કથા એમ કહે છે કે ત્યારથી કુરૂપતાની દેવીનો પીછો કરી રહી છે અને શોધી રહી છે પણ એ બંનેનું આજ સુધી મિલન નથી થયું કુરૂપતાએ હજી પણ સૌંદર્યના વસ્ત્રો પહેરી રાખ્યા છે અને સૌંદર્યની દેવીએ હજુ પણ લાચારીમાં કુરૂપતાના વસ્ત્રો પહેરેલા છે હકીકતમાં અસત્યને જ્યારે પણ ઊભા રહેવું પડે છે ત્યારે એણે સત્યનો ચહેરો ઉધાર લેવો પડે છે એણે સત્યનો વ્યવહાર અપનાવવો પડે છે હિંસાને પણ ઊભા રહેવા માટે અહિંસા બનવું પડે છે સિરિયન કથા આજે વધુ સાચી લાગે છે કારણ કે આજનો માહોલ છે આપણે બાહ્ય સારપને અદકેરી ગણવા લાગ્યા છીએ બાહ્ય સારપ ઊંછી નહીં મળે કોઈની ઉઠાવી લેવાય પણ ભીતરી સારપ તો સંગોપવી પડે ઊંડા ઉતરવું પડે સ્વમાં આત્મનમાં તો સૌંદર્ય આપણી ત્વચા બની જાય ત્વચાને વસ્ત્ર વગર ચાલે